नमस्कार, अलौकिक रुद्राक्ष ने रमझट जुदी छे, बहुदिनना इतिहास ने चौपाट कई जुदी छे। अलौकिक रुद्राक्ष ने रमझट कई जुदी छे, बहुदिनना इतिहास ने चौपाट पण कई जुदी छे। विद्यार्थियों तमारी अलग छे गणतरी, विद्यार्थियों तमारी अलग छे गणतरी, अमारी जरा फावट कई जुदी छे। कई फावट एटले रुद्राक्ष पांच, गौरववंती, प्रभावशाली, यशस्वी इतिहास धरावती, अनेक सितारों आपनार, जूनागढ़ना नाम ने चार चांद लगावती, अपनी बहुदिन सरकारी विज्ञान कॉलेजना आंगणे रुद्राक्ष पांच ना शुभारंभ निमित्ते टेक्नोलॉजी ना माध्यम थी अपने सौ जोड़ाया छे। त्यारे आप सौ ने हूँ भावसभर वंदन करी कार्यक्रम की शुरुआत करी रही छु। करो रक्षा विपद माही एवी प्रार्थना मारी, विपत्ति ना डरु कोई दी प्रभु ए प्रार्थना मारी, साहु दुख ताप थी शांति एवी प्रार्थना मारी, सहु दुखो हरी शको प्रभु ए प्रार्थना मारी। एक पत्थर क्या मूर्ति थई पूजा तो हशे, एक पत्थर क्या मूर्ति थई पूजा तो हशे, हाथ में टाकणू लई घड़वैयो त्यारे खूब हरखा तो हशे, अने जगतना तात એ દરેક પથ્થરની અંદર એક મૂર્તિ છે એ છુપાવીને રાખે છે। ઘડવૈયો ટાકણું લઈને જ્યારે એનું બહારનું આવરણ છે ને એ દૂર કરે છે ને સાહેબ, ત્યારે એ મૂર્તિ બને છે, એક પ્રતિમા બને છે, અને એ પ્રતિમામાં એક પ્રાણ પુરાય છે અને એક પ્રેરણા સ્ત્રોત બને છે। આજે આવા પ્રેરણા સ્ત્રોત આપણા રુદ્રાક્ષ પાંચના સાહેબ શ્રી, જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર આદરણીય શ્રી તુષાર સુમેરા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આમ તો આકાશ કે સમંદરમાં ક્યાંય પણ કેડી નથી સાહેબ, આમ તો આકાશ કે સમંદરમાં ક્યાંય પણ કેડી નથી, એનો અર્થ એ નથી કે કોઈએ ત્યાં સફર ખેડી નથી। જીવનમાં સંઘર્ષની સફર ખેડીને આપ સાહેબ આઈએએસ સુધી પહોંચ્યા છો, આપનું આગમન જ આપના વ્યક્તિત્વનો પરિચય આપી દે છે। આમ છતાં મૂળ શિક્ષકનો જીવ એવા સન્માનનીય કમિશનર સુમેરા સાહેબ અંગ્રેજી વિષયમાં એમએ બીએડની ડિગ્રી પ્રાપ્ત કરેલી છે। બે વર્ષ સુધી તેમણે વિદ્યા સહાયક તરીકે બેખૂબીથી પોતાની શિક્ષક તરીકેની ભૂમિકા નિભાવેલી છે, સાથે સાથે કેન્દ્રીય વિદ્યાલયમાં પણ તેઓ ટીચર તરીકે પોતાની ફરજ બજાવી ચૂક્યા છે। સાહેબ, આઈએએસ બનવા માટે આપે ખૂબ મહત્વ, જિંદગીના જે મહત્વના વર્ષો છે એમાં ખૂબ મહેનત કરી છે, અને પરિશ્રમ એ જ પારસ મળી એ સૂત્રને સાર્થક કરી અને આઈએએસની સફર અમરેલીમાં આસિસ્ટન્ટ કલેક્ટરથી શરૂ કરી અને મોરબીમાં પણ આપ સાહેબે બે વર્ષ સુધી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકેની ફરજ બેખૂબીથી નિભાવેલ છે। 2016 થી 2018 સુધી આપ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી તરીકે નવસારીને વિકાસની નવી રોનક આપી નવસર્જન કર્યું, એટલું જ નહીં સાહેબ પણ એની ફલિશ્રુતિ રૂપે બેસ્ટ ડીડીઓ એવોર્ડ અને કલામ એવોર્ડ પણ આપણને આપીને આપ સાહેબને સન્માનિત કરવામાં આવ્યા છે, અને આનાથી બીજું વળી રૂપાળું ગૌરવ ક્યું હોઈ શકે। સંસ્કારી નગરી ભાવનગરમાં આપ સાહેબે 2018 અને 2019માં રિજિયોનલ કમિશનર તરીકે બેખૂબીથી ફરજ નિભાવેલ છે, અને ત્યારબાદ ધુમ્મસ, પાણી, પહાડો અને સિંહોની ત્રાડોની નગરી એટલે જૂનાગઢ, અને 2019 થી અત્યાર સુધી આપ આ કોરોનાના કપરા કાળમાં આપ મ્યુનિસિપલ કમિશનર સાહેબ તરીકેની ફરજ તો બજાવી રહ્યા છો, પણ સાથે સાથે કોરોના વોરિયર્સ બની પ્રજાની સાથે હંમેશા પ્રજાની પડખે ઊભા રહ્યા છો। એમના કાર્યોની વિકાસગાથા, આપના કાર્યોની વિકાસગાથા સાહેબ ખૂબ લાંબી છે, અને એવા જ આપણા કમિશનર શ્રી તુષાર સુમેરા સાહેબનું બાઉદીન કોલેજ પરિવાર વતી હું ભાવભર્યું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે જે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે એવા અમારા પ્રેરણા સ્ત્રોત પ્રિન્સિપાલ ડોક્ટર પીવી બારસિયા સાહેબનું હું હાર્દિક સ્વાગત કરું છું। અત્રે ઉપસ્થિત તત્વજ્ઞાન વિષયના પ્રાધ્યાપક ડોક્ટર જિગ્નેશ કાચા સાહેબ એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું। આ ઉપરાંત આપણી સાથે જે લાઈવ જોડાયેલા છે એવા અધિકારી શ્રીઓ, પદાધિકારી શ્રીઓ,
પ્રિન્સિપાલ શ્રીઓ, અધ્યાપક મિત્રો, વહાલા વિદ્યાર્થી મિત્રો, વડીલો અને અન્ય કોઈ સૌ આપનું હું ભાવભર્યું સ્વાગત કરું છું. સાહેબ, જેમ ચાતક પક્ષી છે ને, એ વરસાદની રાહ જોઈ અને આકાશ તરફ મીટ માંડીને બેઠું હોય છે, એમ અમે પણ, અમારા વિદ્યાર્થીઓ પણ, અમાર શ્રોતાગણ, અમે આપને સાંભળવા માટે ખૂબ આતુર છીએ. એટલે વધારે સમય ન લેતા હું આપ સાહેબને વિનંતી કરીશ કે તેઓ કમિશનર સાહેબ પોતાના વિચારો, જીવન સંઘર્ષ યાત્રા છે એમની અહીંયા વાત રજૂ કરશે. આદરણીય શ્રી કમિશનર સાહેબ સુમેરા સાહેબ, સર્વપ્રથમ તો બેન, ખૂબ આટલા એક સારા એવા ઇન્ટ્રોડક્શન માટે આપનો ખૂબ ખૂબ આભાર. હું મારી માટે બાઉદીન કોલેજમાં હું આજે એના કાર્યક્રમનો ભાગ બનું છું એ મારી માટે પણ ગર્વની વિષય એટલે બને છે કે એક ઐતિહાસિક કોલેજ, જે વર્ષોથી એનો એક ઇતિહાસ છે મોટો, આવી કોલેજના વિદ્યાર્થીઓને આજે મને પોતે એડ્રેસ કરવાનો મને જે તક મળી છે એ માટે હું પ્રિન્સિપલ શ્રી અને તમામ એડમિનિસ્ટ્રેશનનો પણ આભાર વ્યક્ત કરું છું. અને જ્યાં સુધી આઈ હોપ આઈ એમ ઓડિબલ, સંભળાય છે ને મારો અવાજ? તો આવે છે ને? તો જ્યાં સુધી વાત છે ઓવરઓલ લાઈફ સંઘર્ષ શેર કરવાની ને, તો મને એક ખરેખર સારું લાગ્યું કે આ રુદ્રાક્ષ જે આપણે એક સિરીઝ શરૂ કરી છે એ વિદ્યાર્થીઓ માટે ખરેખર ખૂબ 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 ઉપયોગી થઈ પડશે. એમ કેમકે હું મારા પોતાના ગ્રેજ્યુએશન સમયને બધું યાદ કરું છું, ત્યારે એવું લાગ્યું કે મોટિવેશનને શોધવા માટે આપણે પોતે જવું પડતું, આપણે પોતે દોડવું પડતું. આજે તમે પ્રોવાઈડ કરાવી રહ્યા છો વિદ્યાર્થીઓને મોટિવેશન પણ, અને બિલીવ મી, ઇટ ઇઝ અ મેજર થિંગ, ઇટ ઇઝ અ બિગ થિંગ. કેમકે ફરીથી જેમ આખા વાતમાં હું ક્યાંક ને ક્યાંક મારા લાઈફના સ્મરણોને હું વાગતો રહીશ, એટલે ખાસ હું મારા ગ્રેજ્યુએશન સમયને યાદ કરું તો આઈએએસ શું એ મને પોતાને ગ્રેજ્યુએશન સમય નહોતી ખબર, અને મારા એક મિત્રને થોડી ખબર હતી. અને ઇન્ટરેસ્ટિંગલી એ વખતે, અત્યારે તો એટલું ગ્રેજ્યુએશન એટલે હવે જે આખું બીએ મોડર્નાઇઝ, વી આર ઇન ધ વર્લ્ડ ઓફ સોશિયલ મીડિયા, ત્યાં તો સોશિયલ મીડિયા પણ નહોતું. એટલે આપણે પેલી બુક લખતા વિદ્યાર્થીઓ, એક માની લો કે તમારા ફ્રેન્ડ બને તો એ બુકમાં એની પાસે લખાયું હોય મારું નામ, મારી ચોઇસ, મારી હોબી, તમને તમે મારા વિશે થોડા વર્ડ્સ લખો. ને તો મારા એક ફ્રેન્ડે હોબી લખેલી, મારા ક્લોઝ ફ્રેન્ડે, એમાં લખેલું ટુ બી એ આઈએએસ ઓફિસર, એ આઈએએસ ઓફિસર. એટલે ધીસ વોઝ ધ કાઇન્ડ ઓફ એક્સપોઝર વી હેડ. ત્યાંથી લઈ અને આજે બાઉદીન કોલેજ પોતાના વિદ્યાર્થીઓ માટે આઈએએસ ઓફિસર્સને લાઈવ લાવી શકે છે, આટલું મોટી હરણફાળ છે જ્યાં અમે ભણ્યા ને આ રુદ્રાક્ષ સુધીની, એ બહુ મોટી વાત કહેવાય. વિદ્યાર્થીઓને લાઈવ એની સામેના રોલ મોડલ્સ દેખાડવા, એને એને લાઈવ રસ્તા લાઈફના બતાવવા, અલ્ટિમેટલી એજ્યુકેશન આ જ રોલ છે. એજ્યુકેશન જો બહુ જ ફિલોસોફાઇઝ કરીએ એજ્યુકેશન, તો એજ્યુકેશન ઇઝ નોટ કે તમે કોઈક વિદ્યાર્થીમાં કંઈક નાખો છો જ્ઞાન, કે ઇટ ઇઝ મોર કે તમે એને એક્સપોઝ કરો છો દુનિયાથી, તમે એને એક્સપોઝ કરો છો ચોઇસીસથી, અને એક ચોઇસ પસંદ કરે છે, એ એજ્યુકેશન થયું. અને રાઈટ સેન્સમાં વી આર ડુઈંગ વોટ એઝ એ એજ્યુકેશનિસ્ટ વી ઓલ શુડ બી ડુઈંગ. એટલે એ માટે ફરીથી અભિનંદન. અને જે વિદ્યાર્થીઓને આજે વાત કરવાનો મોકો મળે છે, તો જે વારંવાર એકને એક વસ્તુ એમ્ફસાઇઝ કર્યા કરીશ, અને એ છે કે લાઈફમાં ખૂબ અર્લી ઓન અમુક ચોઇસીસ કરી લેવી પડે. આજે આપણા વિદ્યાર્થીઓ હજી ગ્રેજ્યુએશન કરે છે, ગ્રેજ્યુએશનના સ્ટેજે છે, ધે મે બી ડુઈંગ પોસ્ટ ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએશન, અત્યારે એમની પાસે ચોઇસીસ છે લાઈફની, બધું ઓપન છે, બિલીવ મી, બધું ઓપન છે. જેવા તમે ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળતા જશો, એટલે કે વર્લ્ડ આટલું પિરામિડ જેવું થતું જશે, જેમ જેમ તમે સમયને પાસ કરતા જશો એમ તમારી ચોઇસીસ પિરામિડ જેમ ઘટતી જશે લાઈફની. અત્યારે તમારી પાસે જબરદસ્ત ચોઇસીસનો અવકાશ છે આખો. યુ બિલીવ, યુ પ્લાન એન્ડ યુ ડૂ વોટ એવર યુ કેન ડૂ, વોટ એવર યુ વિશ ટુ ડૂ. તમારે અત્યારે બનવું છે કોઈ લેક્ચરર, ઇટ્સ ફોર યુ, તમે અત્યારે બની શકો. તમારી ઈચ્છા છે આઈએએસ ઓફિસર બનવું છે, તમારી માટે ખુલ્લું છે, એક્ઝામ્સ આવી રહી છે તમારી પાસે. હું આજે જોઉં છું તો એટલું બધું ઓપન થઈ ગયું છે, કોમ્પિટિશન માટે સરળ થઈ ગયું છે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવી, એ પણ હું લેટર નાખી ડિટેલમાં વાત કરીશ.
તમારી પાસે બધું આસમાન ખુલ્લું છે, તમને ઈચ્છા છે કે નહીં મારે વકીલ બનવું છે, બનો, ખુલ્લું છે. એન્ડ યુ થિંક કે તમારે બિઝનેસ કરવો છે, તો પણ તમે યંગ છો, તમારા નવા આઈડિયા છે, તો તમે અત્યારથી ચાલુ કરો તો યુ વિલ બી વન ઓફ ધ ફાઇનલ બેસ્ટ બિઝનેસમેન અરાઉન્ડ. પણ આ બધી ચોઇસીસ વેલ ઓન ઓન ટાઈમ આપણે કરવી પડે. મારી માટે આ ચોઇસીસ એ સમયે ખૂબ અઘરી હતી, આજે હું જોઉં છું તો બહુ ઇઝી, બધું ઇઝી ઇન ધ સેન્સ કે એટલીસ્ટ ઇન્ફોર્મેશન છે બધી આપણી સામે, માહિતી છે અને આપણે નિર્ણય લેવાના છે. તો આવા મારા હું લાઈફમાંથી જો યાદ કરું તો અમારા ગ્રેજ્યુએશન સમયે જેમ મેં તમને કીધું એમ કે આઈએએસ શું કોઈને ખબર નહીં, મારું ઇંગ્લિશ બહુ જ વીક હતું એટલે મને પોતાની ઇંગ્લિશ સુધારવાની બહુ ઈચ્છા હતી. તો હું ઇંગ્લિશ સુધારવા માટે ન્યૂઝપેપર વાંચે રાખતો, ઇન્ડિયન એક્સપ્રેસ ને બધું, ત્યાં વાંચીએ કે કોઈ કલેક્ટર સાહેબે કંઈક કર્યું એટલે પછી વિચાર આવે છે કલેક્ટર સાહેબ તો ઘણું કામ કરે છે ભાઈ એમાં. પછી ખબર પડે કે કોઈ સેક્રેટરીએ કોઈક નિર્ણય લીધો એટલે આપણને ખબર પડે અચ્છા સેક્રેટરી પણ હોય. પછી આપણને ખબર પડે કે આઈએએસ અચ્છા આવું. પછી અચાનક એક્ઝામના રિઝલ્ટ આવ્યા હોય કોઈ તો ધ્યાનમાં આવે છે આઈએએસ એક્ઝામ આવી આવે છે, આવું કંઈક છે. આમ કરીને અમારે એક એક વસ્તુને શોધવી પડી અને પછી જ્યારે તૈયારી કરવા નીકળ્યા ત્યારે એવું નહોતું કે આમ ઇન્ટરનેટમાં નાખ્યું ને બધું. ઇન્ટરનેટ નો ડાઉટ ઇટ વોઝ જસ્ટ કમિંગ અપ, એમ આવ્યું હતું, પણ ઇન્ટરનેટ વોઝ નોટ લાઈક ધીસ. કે અત્યારે તમે માનશો નહીં, અમે ભણવા ગયા ત્યારે મારે દિલ્હી જવું પડેલું, અમુક મહિનાઓ રહીને સોશિયોલોજીના કોચિંગ કરવા પડેલા. આશ્ચર્યજનક રીતે અત્યારે એક બે વિદ્યાર્થીઓને મેં અહીંયા માર્ગદર્શન આપ્યું કે તમે તૈયારી કરો અને જોયું તો એ બધાને તો અહીંયા સીધો લાઈવ ક્લાસીસ ચાલે છે દિલ્હીમાં. એમણે જસ્ટ દે હેવ ટુ પે ઓનલાઈન, એ પણ બહુ જ સસ્તામાં, અને એ પે કરે અને એમને રોજ જેવો ક્લાસ થાય લાઈવ થાય, દે કેન આસ્ક ક્વેશ્ચન, દે કેન જસ્ટ રાઇટ ડાઉન, દે રિટર્ન વિલ બી રિપ્લાય વિલ બી ધેર. આશ્ચર્ય છે મને કે ઓહ આટલું સરળ થઈ ગયું પ્રિપેરેશન. અમારા સમયે અમે દિલ્હી જતા અને દિલ્હી જઈએ એટલે દિલ્હી, બિલીવ મી, દિલ્હી ઇઝ અ ટુ લિવ, એટલે ટુ લિવ ઇન ધ સેન્સ કે એક સ્ટુડન્ટ તરીકે ત્યાં લાઈફ કાઢવી ખૂબ અઘરી છે. અઘરી ઇન ધ સેન્સ ત્યાં વાતાવરણ બધી રીતે ફરતું રહે, જેમ કે ગરમી હોય તો એકદમ ગરમી હોય, તમને એવું ફીલ થાય કે તમને આમ જાણે કોઈ પાણીમાં નાખીને બાફી રહ્યું છે તમને. જો ઠંડી હોય તો એવી ઠંડી હોય કે તમને ફ્રીઝરમાં મૂકી રહ્યા છે એવું લાગે. વિદ્યાર્થીઓના અમુક વિસ્તારો એવા છે કે જ્યાં તમને પીવાના પાણીની ક્વોલિટીનો ને એનો એટલો મોટો પ્રશ્ન આવે. કે મારો એક ફ્રેન્ડ હતો ખૂબ જ યંગ, ખૂબ જ ટેલેન્ટેડ, પુણેની આપણી બહુ ફેમસ કોલેજમાંથી ભણેલો હોશિયાર છોકરો, બિચારો પ્રિલિમ પાસ કરી ફર્સ્ટ એટેમ્પ્ટે, મેઇન્સ લખવા ગયો અને એ જ સમયે એને પાણી બહારથી બધે બહુ પીવું પડ્યું ને ખાવાનું બહારથી થયું ને વાતાવરણ બહારથી એવું થયું, એને એ જ વખતે જોન્ડિસ થઈ ગયો. અને ચાલુ એક્ઝામ એને બિચારે આમ બાટલા આમ ચડાવતા હોય એને આમ લખી રાખી એક્ઝામ એને, દેન ઓલસો એના પહેલા પ્રયત્ને આઈપીએસ બન્યો અને અત્યારે આસામ કેડરમાં છે વૈભવ નિંબાલકર કરીને. આપણને આશ્ચર્ય થાય કે જો આ માણસને ફક્ત જોન્ડિસ ના થયો તો એ આખા ભારતના પહેલા નંબરમાં રેન્કમાં પાસ થઈને આઈએએસ બનીને આવો. એટલે દિલ્હી ઇઝ ડિફિકલ્ટ ઇન ધેટ સેન્સ. એમ બીજું ખર્ચા વધારે છે ત્યાં, 20,000 રૂપિયા ભાડું એ વખતે લેતા રૂમ, હવે આવું જ ભાડું ચાલતું હશે બધું. એની સામે અમે આવી રીતે જઈને આવ્યા, આટલી પ્રોબ્લેમ્સ ત્યાં જોઈ, હવે આટલું સરળ જુનાગઢમાં બેઠા હો, તમારી પાસે ફક્ત જીઓ નું ઇન્ટરનેટ જોઈએ, એટલે કે જીઓ ઇન ધ સેન્સ કે કોઈ પણ સારી સ્પીડ થી ચાલતું ઇન્ટરનેટ જોઈએ, તમારે ક્લાસ સબસ્ક્રાઇબ કરવાના છે, બેસીને એના ક્લાસ ભરતા જવાના છે, જે દિલ્હી બેસીને ભરતું એ જ રીતે તમે ભરી રહ્યા છો. અહીંયા ઘરે બેઠા છો, કોઈ ખર્ચો નથી, જમવાનું ઘરનું છે, ચોખ્ખું વાતાવરણ છે, સરસ. આ જુનાગઢ જેવા શહેરમાં હોય તો ગિરનારના બેકગ્રાઉન્ડમાં બેઠા બેઠા ક્લાસ ભરે રાખીએ જંગલની બાજુમાં બેસીને. આથી તો સારો અવકાશ આપણી પાસે, ચોઇસ શું હોય એટલે જુઓ તો આપણી પાસે ચોઇસીસ ખૂબ સરસ રીતે આજે બધા માટે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આટલી ચોઇસીસ તમારી પાસે અવેલેબલ છે ત્યારે હું ફરી ફરીને તમને વિનંતી કરું છું કે લાઈફના ગોલ્સ ખૂબ શાંતિથી વિચારજો, પોતાની જાતને જાણજો પહેલા, નો ધાઈ સેલ્ફ, એવું તમે વાત સાંભળ્યું હશે ઘણી જગ્યાએ કે પોતાની જાતને પહેલા જાણી લો. તમે તમે શું કરવા માંગો છો, તમે શું વિચારો છો. મારી માટે એ ચોઈસ આવી ગ્રેજ્યુએશનના સમયે. હું પહેલેથી થોડું ભણવાના સમયમાં રહેલો, સારું મારું લાઈક પ્રાઇમરી એજ્યુકેશન એન્ડ ઓલ વોઝ ગુડ, બટ સમહાઉ 10th સ્ટાન્ડર્ડ ને બધું મેં એસએસસીમાં ને એમાં આઈ કુડન્ટ ડુ મચ એમ. અને ત્યાં સુધી મારું ગ્રેજ્યુએશન, સોરી 10મા ધોરણમાં તો 35 ઇંગ્લિશમાં હતા માર્ક્સ, 35 ઇન સાયન્સ,
હું ચૌધરી હાઈસ્કૂલ રાજકોટમાં ભણેલો અને એવા માર્ક્સ બધા, અને ત્યાંથી નીકળ્યા, 12મું કર્યું જેમ તેમ. અને પછી છે ને જ્યારે ગ્રેજ્યુએશનમાં આવ્યા ત્યારે મને યાદ છે, હું કોલેજનું ફોર્મ ભરવા ગયો ત્યારે નામ લખવામાં ભૂલ કરી, એમ ટી સ્મોલ લેટર કર્યો અને આર બિગ લેટર કર્યો. એટલે પેલા ફોર્મ અમારા ક્લર્કે છે કોલેજના આમ ફેંક્યું, એમ કે તારી જેવા બધા આવી જાય છે ને એમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નામ ખરાબ થાય છે. એટલે આ આ સ્થિતિથી મને ખબર નહીં ત્યારથી મનમાં લાગ્યું કે ચલો હવે આપણે પાછા એક વાર બતાવવું પડશે કે કઈ રીતે આપણે શું છીએ. ને આપણે ત્યાંથી શરૂ કરી, હું ફરીથી રિપીટ કરું છું, તો ટી સ્મોલ લખીને આર બિગ લેટર કરી, અને એક પટા ક્લર્ક આપણને, કોલેજના ક્લર્ક આપણને ખખડાવે એમ કે તારી જેવા બધા આવી જાય છે અને એમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ ખરાબ થાય છે. ત્યાંથી 2012ના વર્ષમાં મેં ઇંગ્લિશ મીડિયમમાં આઈએસ એક્ઝામ પાસ કરી છે યુપીએસસી. અને મને યાદ છે કે મારાથી 100 રેન્ક પાછળ આઈઆઈએમ અમદાવાદનો વિદ્યાર્થી હતો, 100 રેન્ક્સ પાછળ જેવા જતા. એટલે આ જે વચ્ચેનો જે જર્ની છે, હું તમામ વિદ્યાર્થીઓને કહીશ કે તમામ માટેનો ઓપન જર્ની છે. તમે આ આ આખું જર્ની મેં જે કર્યું છે, તમારે આજે ઓનલાઈન સાંભળતો અને ભવિષ્યમાં આને કોઈ સાંભળશે, એ તમામ વિદ્યાર્થી માટે આખું જર્ની ખુલ્લું છે. પણ આ જર્નીને જો ખુલ્લું કરવું હોય તો આપણે જે 10મા ધોરણમાં જે ભણતા ઇંગ્લિશમાં, અને પછી આગળ આવ્યો છે કે WH ક્વેશ્ચન ઇંગ્લિશ ગ્રામરના બહુ યાદ કરી લેવાના. લાઈફમાં, લાઈફની અંદર આપણે કોઈ પણ વસ્તુની અંદર WH ક્વેશ્ચન્સને આન્સર કરી દઈએ એટલે આપણું ક્લેરિટી આવી જાય અને આપણે એમાં સફળ જઈએ. શું થાય WH ક્વેશ્ચનમાં જોઈને? આપણે સૌથી પહેલા વોટ, શું તમારે શું કરવું છે અને જે કરવા માંગો છો એ શું છે, વોટ, વાય, તમારે જે કરવું છે કેમ કરવું છે, વાય યુ વોન્ટ ટુ ડુ ધીસ. તમે જીજો આ બધા પ્રશ્નોની ક્લેરિટી જેટલી લાઈફમાં આપણે કાઢતા જઈએ કોઈ પણ વસ્તુમાં, WH ક્વેશ્ચનનું ચેપ્ટર ઇટ ઇઝ નોટ ઇન ઇંગ્લિશ ગ્રામર ચેપ્ટર, ઇટ ઇઝ લાઈફ ચેપ્ટર. એ તમને આખી લાઈફ જ શીખવાડે. તમે WH ક્વેશ્ચનને તમે લખીને રાખો અને કોઈ પણ વસ્તુ કરવી હોય એમાં એના આન્સર આપતા જાઓ એટલે તમે ક્લિયર. એટલે વાય, તમે આ શું કામ કરવા માંગો છો? પછી આવશે હાઉ, આવશે આપણી પાસે આગળ જતા આ બધું કે કેવી રીતે કરશું આપણે. કોઈ પણ વસ્તુ તમે ક્લિયર કરો. હવે હવે આ બીબામાં તમે ઢાળતા જાઓ. મેં લાઈફમાં ગ્રેજ્યુએશનના સમયે મારું આ બીબું તૈયાર કર્યું કે ભાઈ આપણે શું કરવું છે પહેલા તો. એટલે મને મગજમાં એક જ વાત આવી કે હવે ભાઈ આપણને એમ કીધું કે તારી જેવા ડોબાઓ બધા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નામ બગાડે છે, અંગ્રેજીમાં નામ લખતા નથી આવડતું, એટલે હવે આપણે અંગ્રેજીમાં જ ભણવું છે. એટલે પહેલી વાત ઇંગ્લિશમાં નક્કી થઈ. પછી થઈ, પછી શું કરવું છે? તો ઇંગ્લિશમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં, એટલે સી હવે કેવું છે યુનિવર્સિટીઝના માર્કિંગ સિસ્ટમ, આઈ ડોન્ટ નો હવેના પેલા સેમિસ્ટર સિસ્ટમ, આઈ ડોન્ટ નો, બટ આઈ સ્ટીલ રિમેમ્બર કે જે 2000, 2002, 2003 આ સમય એવા હતા કે જ્યારે લિટરેચરમાં ફર્સ્ટ ક્લાસ લાવો એટલીઝ ઇટ ઇઝ અ મેજર અચીવમેન્ટ. એમ લિટરેચરની અંદર 50-60% વચ્ચે સારો એવો વર્ગ સમેટાઈ જાય, 60 ઉપર તો રેરલી નીકળી શકાય આપણાથી. એટલે મેં કીધું હવે બસ આ આપણે ગ્રેજ્યુએશનની અંદર 60% ઉપર લેવા છે અને એ ક્લાર્કને જઈને બતાવી છે માર્કશીટ કે ભાઈ મારાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નામ નથી બગડતું, ભાઈ તારાથી બગડતું હોય તો બગડે. એટલે એ જે એક શું નક્કી કર્યું, તો પછી મેં ત્યાંથી વિચાર્યું કે તો ચલો એ કરવું છે તો કેમ કરવું છે. તો કેમનો મારી પાસે મને જવાબ છે ને થોડા સમયમાં જ મળ્યો, કે અમારે ત્યાં પ્રોફેસર હર્ષાણા સાહેબ હતા અને ખૂબ બહુ જ નોલેજેબલ સર અમારા, અને મારો એક ફ્રેન્ડ ત્યાં, એટલે એ ઇંગ્લિશ મીડિયમમાં ભણીને આવેલો. અને અમે ઘણી એક બે વખત એવું બન્યું કે સવારમાં હું ને મારો ક્લોઝ ફ્રેન્ડ પરવેજ, એટલે અમે બંને સાથે આમ નીકળીએ, એટલે થાય એવું કે અમે બંને કહીએ ગુડ મોર્નિંગ, એમ શરૂઆતમાં જસ્ટ લાગે. એટલે સાહેબ પરવેઝને જવાબ આપે વેરી ગુડ મોર્નિંગ એમ એની સામે જોઈને, મને જોવે જ નહીં. એક બે વખત એવું બન્યું, નોડો સર સાથે મારે બહુ પછી અંગત લાગણી હતી. એટલે મને એટલી ખબર પડી કે આપણે અંગ્રેજી વ્યવસ્થિત જાણતા નથી, આપણે ભણવામાં હોશિયાર નથી, એટલે કોલેજમાં વેલ્યુ નથી આપણી. અને જો કોલેજમાં વેલ્યુ નથી તો ક્યાંય નથી, કેમ કે કોલેજ તો આપણું ઘડતરનું ગ્રાઉન્ડ છે. તો કેમ? તો આઈ વોન્ટેડ કે મારી એક્ઝિસ્ટન્સ, મારા અસ્તિત્વની વેલ્યુ ખૂબ વધારે હોવી જોઈએ. ક્યાંય પણ હું બેઠો હોઉં
તો આજુના ચાર પાંચ લોકોની જે વેલ્યુ બેસવાના કારણે થતી હોય એનાથી વધારે મારી થવી જોઈએ. એટલે મને વાઈનો જવાબ મને મળી ગયો કે હું ગુડ મોર્નિંગ કહું એના કરતા સામે વાળો મળવા વાળો માણસ મને પહેલા ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ, કેસે હો ભાઈ, એમ કેવું જોઈએ. ધેટ શુડ બી માય વેલ્યુ. એટલે મને વાઈનો તરત જવાબ મળ્યો. અને પછી આવ્યું હાઉ. એટલે હાઉ ની અંદર પછી મને બધા કીધું કે જો અંગ્રેજીને સમજવું હોય તો ચાર વસ્તુ છે. કોઈ પણ ભાષા ઇઝ ફોર ઓનલી, ઇટ ઇઝ રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ એન્ડ લિસનિંગ. સિમ્પલ. મેં કીધું વાત તો સાચી છે. એટલે પછી મેં ચારેયની પ્રેક્ટિસ વધારી. પછી મેં વાંચવાનું શરૂ કર્યું, ઇંગ્લિશમાં છાપા વાંચવાનું શરૂ કર્યું. રોજ આઈ સ્ટીલ રિમેમ્બર કે ઇવન ઇન માય ગ્રેજ્યુએશન ડેઝ આઈ યુઝ ટુ રીડ એટલીસ્ટ 2-3 આવર્સ ઇન્ડિયન એક્સપ્રેસ, બીજું કંઈક નહીં. હિંચકે બેસવાનું, ગાલાની ડિક્શનરી લેવાની. પછી એ ઓરિયન્ટલ પેલી ઓક્સફોર્ડમાં જતા રહ્યા અમે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશમાં. ત્યારે તો ગુજરાતી હું ગાલાની લઈને બેસતો. એટલે જઈને પછી રોજ એક એક ન્યૂઝ પહેલાં લેવાના, એક એક આમ કાઢવાનો. મને આ નખની આદત હતી કે હું ડિક્શનરીમાં, પછી આદત એવી પડી ગઈ કે આમ કરી એટલે આજુબાજુના થોડા પેજમાં તમને વર્ડ મળી રહે એમ. અને એ વર્ડને પછી માર્ક કરવાના, એનો અર્થ કાઢવાનો, અને પછી આખો આર્ટિકલ ફરી વાંચવાનો. રોજના 2-3 કલાક એ કરી રીડિંગ થયું. પછી મેં ચાલુ કર્યું ટીવીમાં એના ઇન્ટરવ્યુઝ ને એવું બધું જોવાનું. અને આઈ સ્ટીલ રિમેમ્બર કે એ વખતે છે ને આપણા અડવાણી સાહેબના ડોક્ટર હતા, એ ઇન્ટરવ્યુ લેતા દૂરદર્શનમાં, એની એક ઇંગ્લિશમાં સિરીઝ આવતી. અને શશી થરૂર અત્યારે જે એમપી છે, એમણે ત્યાંના એક ઇન્ટરવ્યુ એમની બુક વિશે આપેલું કોઈક. અને એ મેં સાંભળ્યું એટલે મને ધીમે ધીમે સમજાણું કાં તો આપણને ઇંગ્લિશ થોડુંક સમજાવવા માંડ્યું યુનિવર્સિટીને. આઈ બીકેમ સો ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. અને ત્યાંથી પછી મેં છે ને ન્યૂઝમાં આવા ઇંગ્લિશ આવતું એ વધારે જોવાનું ચાલુ કર્યું. પછી મેં સાંભળવાનું વધારી નાખ્યું આ રીતે. અને પછી છે ને લખવાનું અને બોલવાનું મેં થોડું પ્રેક્ટિસ ચાલુ કરી કે કોઈ પણ રીતે આ બે વસ્તુ આપણી થાય. હવે ડાયરી લખવાનું મેં શરૂ કર્યું. અને હું બધાને રેકમેન્ડ કરીશ, બધા વિદ્યાર્થીઓને. એવું નહીં કે આપણે મેં આ કર્યું ને તે કર્યું, એવું નહીં. પણ સાંજ પડે તમારા કોઈ પણ વિચારો તમારે એક કાગળમાં, એક ડાયરીમાં નોટ કરવા જ કરવા. હું તમામ વિદ્યાર્થીઓને કહીશ આ આદત તમને ક્યાંથી ક્યાં લઈ જાય હું તમને મારા લાઈફના ઉદાહરણ પરથી આપું. મને યાદ છે કે મારો ફ્રેન્ડ હિમાંશુ હતો, એને મને બહુ બહુ ફોર્સ કરીને કીધું હતું કે તું ડાયરી લખે. એમ તો મારી ડાયરી હજી મારી પાસે સાચવેલું છે, જેમાં મેં પહેલું પેજ લખ્યું હતું, આઈ રાઇટ ડાયરી ફર્સ્ટ ટાઈમ ટુડે. ધીસ ઇઝ બીકોઝ હિમાંશુ ઇઝ ટફ. એટલે ટચ નો સ્પેલિંગ માં મને સીએચ યાદ નહોતું આવતું. હિમાંશુ ઇઝ ટફ, એટલે હિમાંશુના સંપર્કમાં આવવાથી આ ડાયરી લખી છે. એમ ત્યાંથી લઈને હું છે ને દરેક રોજે રોજનું લખતો ગયો. અને એ વસ્તુ પછી એને આદત એટલી પાડી કે અમુક અમુક સારી વસ્તુઓને લખવાની અને એને છે ને સામે ચિપકાવીને રાખવાની દિવાલમાં. એટલે હું કોઈ પણ વસ્તુ લખ્યું કે તારે યુનિવર્સિટીમાં આપણે ગોલ્ડ મેડલ લેવાનો છે તો એ લખેલું જોઈએ સામે, આમ સરસ કલરફુલ રીતે આમ લખેલું હોય. એટલે ઓછા ઓછું આમ વાંચવાનું થાય. હા, એટલે આપણને કંઈક આડુંઅવળું ટાઈમ પાસ થતા હોય ને એટલે તરત જ આપણને મગજમાં આવે આ વાંચીએ. એટલે એક હોલોમેન કરીને કોઈ મૂવી, હોલોમેન કે આઈ ડોન્ટ સ્ટીલ રિમેમ્બર, હોલિવૂડ મૂવી ઇટ વોઝ. એમાં એવું કે આ રીતે આમ બેઠો હોય પેલો ભાઈ અને આપણે સુવું હોય તો આમ કરવું પડે ને આમ ચેરમાં આમ, તો એણે ઉપર છત ઉપર એવું લખી રાખેલું કે યુ શુડ નોટ સ્લીપ, યુ હેવ ટુ વર્ક. તો મેં એ કરી લીધું. એટલે માની લો કે આપણે ખુરશીમાં બેસીએ છીએ રોજ એ વખતે, તો આપણને એમ થયું કે હાશ થાક્યા સુઈ જાય, તો આમ જોઈને આમ આંખ ખોલીએ ને તો ઉપર લખેલું આવે કે ભાઈ તારે સુવાનું નથી ભાઈ, તારે તો અંગ્રેજીમાં ભણવાનું છે ને એમાં ફર્સ્ટ ક્લાસ લેવાનો છે. એટલે આ બધું એક વિઝ્યુઅલાઇઝેશન થી લઈ અને આ કરતા કરતા જોજો પગથિયા પગથિયા ચડતા ચડતા પછી મને ઇમ્પોર્ટન્સ અને એક લાઈફમાં મને બહુ મહત્વનો મારો મને ખબર ને એવો શોખ જાગી ગયો કે હું જ્યાં ઉભરું ત્યાં મારી વેલ્યુ જોવી જોઈએ. આપણે ગુડ મોર્નિંગ કહીએ ને સામેવાળા ગુડ મોર્નિંગ ના કે એવું નહીં, હવે આપણે આવીએ એટલે આપણને ગુડ મોર્નિંગ કહેવા જોઈએ બધા. અને એ અભિમાનથી નહીં પણ એ આપણી આપણી એટલી આપણી આપણું ઇમ્પોર્ટન્સ એટલું હોવું જોઈએ, આપણી લાઈફનું એક્ઝિસ્ટન્સ એવું હોવું જોઈએ. તમે વિચારો આપણી લાઈફનું એક્ઝિસ્ટન્સ જ શું છે જો આપણે આપણે જીવ્યા કે મર્યા એ લોકોને કંઈ બેટર ના થતી હોય. આપણે જીવીએ ને આપણા મા બાપ હસી લે અને પેંડા વેચી લે અને આપણે મરીએ એટલે લાડો વેચી લે ત્યાં આપણું અસ્તિત્વ પૂરું થઈ જાય, જ્યાં એ અસ્તિત્વનો કોઈ મતલબ નથી.
અસ્તિત્વનો મતલબ ત્યાં રહે છે કે જ્યારે તમારી ડેથ પછી પણ તમે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સ્વરૂપે જીવતા હોવા જોઈએ. આજે પણ આપણે કિશોર કુમારના સોંગ હું ગઈકાલે સાંભળતો હતો, મને એમ થયું કે આ માણસની ડેથ થઈ કેટલો વર્ષ થયો, આ તો જીવતો જ છે માણસ, અને જીવતો જ રહેવાનો, અને સદીઓ સુધી આમાં જીવતો રહેવાનો. આપણે બધા કિશોર કુમારને એ લાઈફ ને નહીં, પણ આપણે એવા તો જીવીએ કે આપણી ડેથના એટલીસ્ટ વર્ષ સુધી તો લોકોના મનમાં આપણે હયાત રહીએ, એમ કે ભાઈ આ રોડ બન્યો તો આ ભાઈએ કીધું હતું રોડ બન્યો હતો, તો એ રોડ વપરાય તો 3-4 વર્ષ રોડ ચાલે તો 4 વર્ષ લોકો યાદ કરે, તો 4 વર્ષ બોનસ છે લાઈફનું. એટલે એ એ જે વિચાર્યું ત્યાંથી મારો જે આ શોખ વધતો જ ગયો વધતો જ ગયો. ધીમે ધીમે મેં આઈએએસ વિશે વાંચ્યું, એ આ ન્યૂઝપેપરના કારણે. હવે જો લિંક જો કે અંગ્રેજીનું મારે મૂળ શોખ હતો શીખવાનો, એ શીખવું હતું એટલે મને છાપા વાંચતા થયા, છાપા વાંચતા થયા ટીવી જોતો થયો, ટીવીમાં ન્યૂઝ ને જોયું ત્યારે ખબર પડી કે ઓહો એક આઈએએસ ઓફિસર આમ ધારે એટલે આવા નિર્ણયો લે છે, ઘણું કહેવાય. અરે આઈએએસ ઓફિસર ધારે એટલે આટલું આટલા મોટા સિટીમાં આટલા કામ થઈ જાય ને આટલા જિલ્લામાં આમ થઈ જાય ને ઓહો, અને પછી કંઈક આવે એટલે બધું આઈએએસ ઓફિસર ઉપર આવે છે જિલ્લાના કલેક્ટર ઉપર કે એ જ નિર્ણય લેશે. એટલે મેં કીધું આ તો વિચારવા જેવું છે ભાઈ. એટલે પછી મેં ફરીથી ડબલ્યુએચ ક્વેશ્ચનો લગાવવાના ચાલુ કર્યા કે આઈએએસ શું છે, કે મારે કેમ કરવું છે, અને કઈ રીતે કરવાનું છે, અને ક્યાં જઈને કરી શકાય ને, આ બધા મેં ચાલુ કર્યા. અને પછી એની વચ્ચે આઈ જોઈન એઝ વિદ્યા સાહેબ. જ્યારે મેં આઈએએસ ની બહુ તૈયારી શરૂ નહીં કરેલી, મને એમ હતું કે કમાતા થઈએ એટલે આપણું ઇમ્પોર્ટન્સ ખૂબ વધી જાય, એટલે મેં વિદ્યા સાહેબની જોબ ચાલુ કરીને 2,500 રૂપિયા સેલરીમાં હું લાગ્યો. પછી બાય ધ વે મારું ગ્રેજ્યુએશનમાં મેં ફર્સ્ટ ક્લાસ લીધો હતો, એમાં મને ફર્સ્ટ ક્લાસ આવ્યો એટલે મારો જે પહેલો ધ્યેય હતો એ તો પૂરો થયો કે જો ભાઈ લીધો ભાઈ ફર્સ્ટ ક્લાસ હવે, અને પાછા અંગ્રેજી બોલતા નીકળ્યા બહાર. એટલે પછી મેં કીધું જો ભાઈ નામ નહોતું આવડતું એ વાત સાચી છે, પણ આજે તો તું કે નિબંધ લખી આપું અંગ્રેજીમાં તને એક પણ ભૂલ વગરનો. અને પાછા અંગ્રેજી આપણે એ રીતે શીખ્યા હતા કે એવું ગ્રેજ્યુએટ પેલું ગ્રામરની બુક લઈને નહીં કે ગ્રામરનો નિયમ આ છે, નહીં ભાઈ રોજ હું ન્યૂઝપેપર જોતો હતો, હું રોજ વાંચતો હતો, રોજ સાંભળવાનો મેક્સિમમ પ્રયત્ન કરતો હતો, રોજ બોલવા પ્રયત્ન કરતો હતો, અને ક્યાંક ક્યાંક લખે રાખતો હતો. મારી ડાયરીઓ આટલી થયેલી બધી, અને પછી છે ને મારી રૂટીનથી બહાર નીકળીને હું ડાયરી લખવા માંડ્યો, એટલે મારી પોતાની મૌલિકતા આવવા માંડી એમાં. હું આજે મારી વખત નીકળ્યો અને મને કોઈ ખરાબ અનુભવ મેં જોયો કે કોઈ માણસ બિચારો મરવા પડ્યો અને કોઈ, તો એના ઉપર હું અંદર મારી ડાયરીમાં લખું કે મેં દુનિયામાં એક માણસને આવું મરતા જોયો, મેં આવું જોયું, તો મને એવું લાગે છે કે આવામાં આપણે શું કરી શકીએ, વોટ કેન આઈ ડુ ફોર સચ પુઅર પીપલ, આ તે આવું બધું લખતા જઈએ. આ કરીને આપણે હું ગ્રેજ્યુએટ થઈને પણ નીકળ્યો, મેં માસ્ટર ડિગ્રી કરી અને પછી આઈ બીએડ ઓલ્સો આઈ ડિડ ઇન જૂનાગઢ બાય ધ વે, અને એ પતાવીને પછી મેં વિદ્યા સાહિત્યમાં મેં એડમિશન નોકરી લીધી અને કરી. પાછું ત્યાં જઈને એમ થયું કે ચાલો હા કમાતા થઈએ એટલે થોડીક તો વેલ્યુ વધી આપણી સમાજમાં, એમાં કોઈ ડાઉટ નથી એમ, પણ તોય હજી આપણે સાયકલ હેલો અવાજ સંભળાય છે, હા સંભળાય સંભળાય છે, તો હા હા. એટલે પછી એમ થયું કે ના ના હવે ભાઈ સાયકલિંગ જઈએ છે આપણે, 2,000 નો પગાર છે, મોજ છે જિંદગી, એમાં કોઈ ડાઉટ નથી, કેમ કે સવારે 10:30 પહેલા કોઈ જિંદગીની લાઈફની ચિંતા ના હોય અને 5 પછી ના હોય, અને ગયા અને સાયકલ લઈને જઈને ચોટીલામાં જસ્ટ ડુંગર રહ્યો ત્યાં જ મને નોકરી મળી ગયેલી, અને મોજ સરસ આમ નોકરી કરો, 2,500 નો પગાર આવે એમાંથી પૈસા વધે, રોજ જાતે બનાવવાનું. ને પછી પાછું પેલું આપણી પોએમ છે ને, વુડ્સ આર લવલી ડાર્ક એન્ડ ડીપ બટ આઈ હેવ પ્રોમિસિસ ટુ કીપ એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ. એટલે પછી પાછો વિચાર આવ્યો કે વુડ્સ આર લવલી ડાર્ક એન્ડ ડીપ, બહુ ઘણા ને મસ્ત જંગલો છે એમાં કોઈ ડાઉટ નથી, બટ આઈ હેવ પ્રોમિસિસ ટુ કીપ. પણ પછી પાછું એમ થયું કે હજી આ લાઈફમાં આપણી પાસે ચાન્સ છે, શિક્ષક તરીકે નો ડાઉટ આપણને લાંબોગાળો યાદ કરવાના જ છે બધા, પણ હજી આપણને આઈએએસ બનવાનો ચાન્સ છે કે જેમાં આપણે વધારે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ, તો એક વાર પાછું તીર મારીએ. એટલે આઈ રિઝાઇન્ડ આફ્ટર 3 યર્સ ઓફ સર્વિસ, અને હજી મને યાદ છે કે બધા મને ગાંડો કહેતા કે હવે આવું થોડું રાજીનામું મુકાય, એમાં તો થોડી ગોટલી મારી દેવાની હોય સ્કૂલમાંથી, થોડું ચાલુમાં ભણવાનું હોય, છોકરાઓને એકડા લખવા આપી દે એટલે એટલો સમય તો આપણે ફ્રી રહ્યા, તો એટલામાં બે વાંચીને પાછા મને લલચાવતું હતું, પણ મેં પછી એને બહુ ના આપ્યું ધ્યાન એમાં.
અને પછી મેં રાજીનામું આપ્યું અને ચારેક વર્ષ એવું મારી તૈયારી ગઈ જેમાં લાઈફને એવા એવા અનુભવો આવ્યા કે જેમાં ખરેખર જે સંઘર્ષ થયો જીત્યા ખરા અને બધું. એટલે એકાદ અનુભવ હું ખાસ તમારી સાથે શેર કરવા માંગીશ કે જ્યારે મારો એક મેઇન્સ એક્ઝામ યુપીએસસીની એક્ઝામ કેવી હોય કે આખું વર્ષ ચાલે, પ્રિલિમ લેવાય, પ્રિલિમમાંથી જે પાસ થાય એને છાંટી, કેમ કે પ્રિલિમ એ મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન બેઝ હોય એનાથી છાંટે, છાંટીને વિદ્યાર્થીઓ કાઢે અને પાછી એટલે એ થાય અને પછી મેઇન્સ એક્ઝામ થાય. મેઇન્સમાંથી જે પાસ થાય એ બધાને ઇન્ટરવ્યુ મળવાનું થાય અને ઇન્ટરવ્યુથી સિલેક્ટ થાય આગળ. એટલે મારી મેઇન્સ એક્ઝામ ચાલતી હતી, બહુ ક્રિટિકલ હોય. મારા મધર છે ને હંમેશા અમારે કેવું હતું કે હું કોઈ મેઇન્સ એક્ઝામ હોય તો મારા મમ્મી ને પપ્પા બે આવી જાય મને મળવા, આવીને મળી અને કહી દે કે બેટા ચલો ભણજે, સારી પરીક્ષા આપજે, પરીક્ષા આપીને ઘરે આવી જજે. અને મહિના પછી અમે ક્યાં હોય ને એટલે પછી ભાઈ પુનિતભાઈ નો ફોન આવે છે, એમને કહો મારે એક વીસી ચાલુ છે અને ત્યાં મેયર સાહેબ ને ત્યાં બધા બેઠા છે, એવું હોય તો આસિસ્ટન્ટ કમિશનર ને ત્યાં મોકલી દો, પતે એટલે હું વાત કરું છું. સોરી હા, જરા વચ્ચે એટલા બધા ફોન આવતા હતા ને ડિસ્ટર્બ થતો હતો પછી. હા એટલે પછી મેં પોતે ત્યાંથી મેઇન્સ વખતે એવા થાકી આપણે કે જેની પૂછો પછી એ વખત એક મેઇન્સ એવી બની કે જ્યારે મારા પપ્પા તો મને ઓછા મળવા આવ્યા જ નહીં, ઇનફેક્ટ મારા મમ્મી વારંવાર આવ્યા એકની બદલે આવવાની જગ્યાએ. એટલે મને આશ્ચર્ય થયું કે કેમ મારા મમ્મી બે ત્રણ વખત આવ્યા મળવા એમ. પછી જ્યારે એક્ઝામ પતી એટલે મેં કીધું ચલો મહિનો બહુ હેરાન થયા છીએ, હવે જલ્દી ભાગવું છે આપણે અહીંયાથી, હવે ઝડપથી એક 15 દિવસ તો આરામ કરવા છે સુરેન્દ્રનગર જઈને અમદાવાદથી એમ. તો મારા ભાઈએ કીધું કે રોડો ભાઈ હજી આપણે જોવાનું બાકી છે, તમે આવો એમ. એટલે હું ગયો ને તો ઘર બાજુ મારો જે રૂમ હતો એ હતું પેલું પાયલ પાર્ક. પાયલ પાર્ક થી તમે 200 મીટર આગળ ચાલો એ જોધપુર 4 રસ્તા આવે અમદાવાદનો. એ જોધપુર 4 રસ્તા ઉપર એક હોસ્પિટલ હતી અને મારા ફાધરનું એ વખતે ઓપરેશન કરેલું. અને મને એટલા સમયથી મારા ફાધર હેરાન થયેલા, એમને દાખલ કરેલા, તો મને હું બાજુમાં એટલે હું ઘરનો મોટો દીકરો, જસ્ટ બાજુમાં જ મારું રૂમ છે પણ મને મારા ઘરવાળાએ ખબર પણ ના કર પડવા દીધી કોઈ. અને એક્ઝામ પતાવીને હું ગયો એટલે મારા પપ્પાને મેં કીધું એમ કે પપ્પા, પછી તો એમને ભાનમાં નહોતા, સાંજે એકદમ હું બેઠો રાત્રે ભાનમાં આવ્યા. મારા પપ્પાને મેં કીધું પપ્પા આવું હોય તો હું ઘરનો મોટો દીકરો છું, મને તો કહેવું જોઈએ ને એમ, મારી તો મને તો હક છે જાણવાનો આવું કહ્યું હોય તો. એટલે મને કે બેટા તે વિદ્યાસાહેબ ત્યારે રાજીનામું આપ્યું ત્યારે મેં તને કીધું તું ખબર છે ને કે ભાઈ હવે મારી લાશ ઉપરથી નીકળવું પડે તો તારે આઈએસ બનવાનું છે, તો અત્યારે તો હજી ઓપરેશનમાંથી જ નીકળવું પડ્યું છે એમ કે. અને એ રાત આખી હું જાગ્યો મારા પપ્પાને મેં કીધું હું બેઠો છું પપ્પા સાથે, તમે તારે ચિંતા ના કરો બધા. આખી રાત બેઠીને પછી મેં પાછો લાઈફ ઉપર વિચાર કર્યો કે આપણે તો બહુ જુગાર રમાઈ ગયો, કેમ કે વિદ્યાસહાયક તરીકે સરસ નોકરી હતી, અત્યારે તો ફૂલ પેમાં આવી ગયા હોત અને સરસ આપણે સામે શિક્ષક બધું ગોઠવાઈને એક પેલું સરસ ઘર બર લઈ લીધું હોત ને, એની બદલે આજે 3 વર્ષ મેં કાઢ નાખ્યા તૈયારીમાં અને મેં લાઈફનો જુગાર રમી નાખ્યો બધો, મેં નોકરી જવા દીધી બધું. પછી એ રાત્રે મેં ગાંઠ મારી કે હવે છે ને હવે આ જુગાર એવી રીતે રમવો છે, એમાં હારીને તો ઊભા થવું જ નથી, હવે જો જેટલું નાખ્યું છે એનાથી ડબલ જીતીને જ ઊભા થવું છે જે થાય એ પછી. અને પછી એના એક જ વર્ષમાં મારું સિલેક્શન થયું આઈએસમાં. એટલે એ એક લાઈફના આ બધા મેમરીઝ. એટલે વિદ્યાર્થી મિત્રોને હું એ મેસેજ આપવા માંગીશ કે લાઈફ તમારી દરેક સ્ટેજે પરીક્ષા લેશે અને પરીક્ષા અઘરી પણ લેશે, અઘરી સિચ્યુએશનમાં પણ મૂકશે અને ટફ લોકો જ બહાર આવે એમાંથી હંમેશા. અને જેટલું તમને ટફ બનવાની ચાન્સ મળે એટલું તમે બનો અત્યારથી. યુપીએસસીની પરીક્ષા બધાએ કરવાની જરૂર નથી અને બધા આઈએએસ બનવાની જરૂર નથી, દરેક વિદ્યાર્થીએ એ બનવાનું છે જે એનું મન કહે છે. ચોઇસીસ બધી ઓપન છે, તમને શું મન, એક વાર તમારી ઉપર વિચારો તમે પોતાના વિશે.
હું મારા સક્સેસ મંત્ર યુપીએસસી નો ખાસ લોકોને કહું છું કે એક સ્ટેજ ઉપર મેં છે ને મને એવું લાગ્યું કે આ તૈયારીમાં ક્યાં ઘટે છે આપણું, એટલે પાછું ઓર મેં મનોમંથન કર્યું. ત્યારે મને એક વસ્તુ એટલી ખબર પડી કે ચલો આપણું છે ને જે વાંચવાના સમય છે ને એમાં થોડુંક વિચાર કરવો પડશે હજી વિચારીને, એટલે મેં પાછું વાંચવાના સમય ઉપર વર્કઆઉટ કર્યું. તો મને ક્યાંકથી એવું જાણવા મળ્યું કે આપણી બોડી ક્લોક હોય એમ, કે આપણું શરીર છે ને આપણું મગજ શરીર અને અમુક સમયે અમુક વસ્તુ ગમતી હોય. તમે પણ બધા અનુભવ કરજો, જોજો એક પર્ટિક્યુલર વસ્તુ, ફોર એક્ઝામ્પલ તમને બરફી ભાવે છે અથવા જલેબી ભાવે છે, એ તમે સવારમાં ખાઓ, બપોરે ખાઓ, સાંજે ખાઓ, તમને તમારી ટેસ્ટ અને તમારી પોતાની એની એક્સેપ્ટેબિલિટી બહુ વધઘટ થશે. અમુક માણસો સવારમાં જલેબી ખાય એટલી મજા એને સાંજે ના આવે, અને જે સાંજે અમુક જે લોકો ખાય એને સવારે ના મજા આવે. એનો મતલબ કે દરેક વ્યક્તિની અંદરની બોડીની એક ક્લોક છે જે દરેક વસ્તુ ડિસાઈડ કરે છે તમે કેટલી કઈ વસ્તુ ગ્રહણ કરશો નહીં. તો મેં પછી વાંચવા સમયે એને નક્કી કર્યું અને મેં એની ક્લોક બનાવી સેટ કર્યું કે મેં 2 મહિના સુધી મારી જાતને ઓબ્ઝર્વ કરી કે મને શું વાંચું તો સવારે ગમે છે, શું રાતે વાંચું તો ગમે છે, અને પછી મેં છે ને સવાર રાતે એવું શેડ્યુલ બનાવ્યું. અને એક સારી વસ્તુ એ બની કે પછી મારું શેડ્યુલ એવું બન્યું કે સવારમાં મને છે ને હંમેશા જનરલ સ્ટડીઝ વાંચવું ગમતું, ઇતિહાસ, જ્યોગ્રાફી એવું બધું, એટલે મેં એનું બનાવ્યું. મને બપોરે હંમેશા કરંટ અફેર્સ ગમતા જ ગમતા, હું બપોરે ગમે તે વાંચું ને, એટલે કરંટ અફેર્સ મારા સેટ થઈ ગયા મગજમાં. અને રાત હંમેશા મને ડિફિકલ્ટ સબ્જેક્ટ ગમતા, જેમ કે મારો મેથ્સ છે ને એ મારી માટે અઘરો પડતો તો એ મને એ ગમતો, એટલે પછી મેં એવા શેડ્યુલ બનાવી નાખ્યા મારા ટાઈમ ટેબલ વાઇઝ, અને પછી જે રિઝલ્ટ આવ્યું છે ને ઇટ ઇઝ અનબિલીવેબલ. તમે વિચારો કે એક વ્યક્તિ જેને અંગ્રેજીમાં કોઈ બેકગ્રાઉન્ડ ના હોય, મેથ્સમાં કોઈ ના હોય, મેથ્સમાં મને 10મામાં 35% આવે ને ત્યારે મને એમ હતું કે જગ જીતી ગયા એમ, કે 35% આવે એમ, આઈ સ્ટીલ હું માની નથી શકતો કે હું 35 માર્ક લઈને આવી ગયો એમ, એ પણ મારી માટે તો મેજર અચીવમેન્ટ ઇટ વોઝ એમ. અને તમે વિચારો કે એ પછી 135 વાળા મારા ચાવડા સાહેબ હતા ત્યાં ચૌધરી હાઈસ્કૂલમાં, એમણે મને એવું કીધેલું કે બેટા તારા હાથમાં છે ને ગણિતની બ્રેક હતી, એટલે તું બહુ ગણિત ગણતો નહીં લાઈફમાં. હવે આઈએસસી પરીક્ષા એવી હોય કે પ્રિલિમમાંથી જે પાસ થાય એ મેઇન્સમાં જાય, મેઇન્સમાંથી જે પાસ થાય એ ઇન્ટરવ્યુમાં જાય, અને જે આ ત્રણેયમાંથી જે ફેલ થાય એ પાછું પ્રિલિમમાં ફાઇટ કરવાની. અમારા સમયે માની લો કે 11 લાખ લોકોએ પ્રિલિમ એક્ઝામ આપી, એમાંથી મેઇન્સ આપી હશે અંદાજે 20,000 લોકો, એટલે કે 10,80,000ને ફેલ કર્યા એમણે પ્રિલિમમાં. એ 20,000 લોકોએ મેઇન્સ આપી તો એ 20,000માંથી પાછા એમણે 2-3,000 પાસા સિલેક્ટ કર્યા હશે અંદર, અને એમાંથી પછી છેલ્લે એ લઈ જઈને 1,000ને પાસ કર્યા હોય ઇન્ટરવ્યુમાંથી, એ 1,000માંથી આઈએસ 100ને મળે, અને એમાંથી જેમ હોમ કેડરમાં હું બેઠો છું એ 30ને મળે એમાંથી આખા દેશમાંથી. 11 લાખથી તમે શરૂઆત કરો એ 33 લોકો એવા નસીબદાર હોય જે પોતાના રાજ્યમાં સેવા કરે આઈએસ બનીને, બાકી કેડર સર્વિસ છે એટલે જે રાજ્યમાં મૂક્યા ત્યાં આખી લાઈફ તમારે રહેવાનું થાય. ત્યાંથી હવે જો આ એક્ઝામમાં તમે ગમે ત્યાં ફેલ થાવ, હવે હું જયારે એક્ઝામ આપતો હતો તો 2010ની મેં એક્ઝામ આપીને હું એમાં ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યો, અને ફક્ત મારા 25 કે 20 માર્કમાં છેલ્લો જે મેરિટ હતું ને હું એમાં રહી ગયો, એટલે 20 માર્કથી હું ઇન્ટરવ્યુથી પાછો આવ્યો. ત્યાં સુધી જે યુપીએસસીની એક્ઝામ હતી એની અંદર મેથ્સ એટલે થોડા ક્વેશ્ચન આવતા, પણ મેથ્સ વોઝ નોટ અ મેજર પાર્ટ, કેમ કે સોશિયોલોજી એઝ ઓપ્શનલ એક મેજર પાર્ટ હતો. એટલે કે પ્રિલિમની અંદર જે 20 લાખમાંથી તમારે નીકળવાનું થાય, સોરી 11 લાખ લોકોમાંથી જે 10,80,000 નીકળી જાય અને 20,000 જઈ શકે અંદર, એમાં જે જવાનું થાય એની અંદર ફક્ત 2 પેપર આપતા, જનરલ સ્ટડીઝ અને સોશિયોલોજી મારી માટે ઓપ્શનલ, અને સોશિયોલોજી હું માસ્ટર હતો એટલે મને ખબર હતી કે સોશિયોલોજીમાં આઈ કેન નેવર બી રોંગ, અને જનરલ સ્ટડીઝમાં થોડું ઘણું કરીને ચાલી જતું. હવે 2010માં હું ઇન્ટરવ્યુમાં ફેલ થયો અને 2011માં સરકારે સીસેટ ઇન્ટ્રોડ્યુસ કરી અને સોશિયોલોજી કાઢી નાખ્યું, અને એની જગ્યાએ સિવિલ સર્વિસિસ એપ્ટિટ્યુડ ટેસ્ટ આવ્યું જેની અંદર ગણિત, અંગ્રેજી અને લોજિકલ રીઝનિંગ જે આ બધું કેટની પરીક્ષામાં આવે છે ને એવું આવ્યું, અને એ વખતે તો ફરજિયાત હતું એમ આખે આખું. આઈ સ્ટીલ રિમેમ્બર કે મને એવું ફેલિયર ફીલ થયું કે ઓહો લાઈફમાં આપણે આટલો જુગાર રમી લીધો, બધું કર્યું ને આ તો છેલ્લે જતા તો ગણિત આવ્યું પાછું ને, એમાં તો ચાવડા સાહેબે કીધું હતું કે હાથમાં રેખા જ નથી આપણે, હવે ગણિત ગણવાનું, પ્રિલિમ કેમ પાસ કરવી, ચલો મેઇન્સ તો હું પાસ કરી નાખું, અને ઇન્ટરવ્યુમાં એક વખત ગયો તો મેઇન્સ એક વખત પાસ કરી હતી, મેઇન્સ કરી નાખી, ઇન્ટરવ્યુમાં ગયો તો મારી ભૂલો સુધારીને પાછું હું થોડુંક ઇમ્પ્રુવ કરી નાખું, પણ હવે અંદર તો ઘૂસવા મળ્યું છે ને એક્ઝામમાં, પ્રિલિમ જ આપણને રોકી દે તો.
મેં કોઈ પણ જાતનું માર્ગદર્શન વગર મેં ઘડીઓ યાદ કર્યો તો છેલ્લે છ નો સાત નો આવડતો હતો, છ દુ બાર, છ તેરી અઢાર. મેં 25 સુધીના ઘડિયા પહેલા ગોખ્યા. પછી મેં એક બુક આવે છે ક્વિકર મેથ્સ કરીને, એમ ટાયરાની, મેં એ પકડી. એક એક ચેપ્ટર હું લેતો જાઉં, એમાંથી ક્વિકર મેથ્સ થી હું સમજું, એને ટ્રાય કરું, પછી હું આર એસ અગ્રવાલ માંથી સોલ્યુશન કરતો જાઉં. એમ કરીને મેં 2 મહિના જેવું મારું પ્રેક્ટિસ જે આખી વચ્ચેથી શરૂ કરી હતી ને પછી છેલ્લે તો એની પાછળ લાગી ગયો. અને મેં દયા કરું, આપને આશ્ચર્ય થશે, એ જ વર્ષમાં હું આઈએએસ બન્યો. આપણે મેથ્સ થકી એન્ટરે થયા, મેઇન્સ પાસ કરી, ઇન્ટરવ્યુ પાસ કર્યું, આઈએએસ બન્યો અને ગુજરાત કાડરમાં આવ્યો. અને એ જ વખતે મારાથી થ્રુ થયું. તો લાઈફ છે ને બધી બધું, અને એટલું યાદ રાખી લેજો કે બધું પોસિબલ છે. અત્યારે અહીંયા બેસીને યુ થિંક ઇટ ઇઝ પોસિબલ, તમે હા, પણ જેમ જેમ જતા જશો આ પિરામિડ છે આમ કરીને આમ ક્લોઝ થતું જશે. મારી માટે એ છેલ્લા પિરામિડના ત્રિકોણે આવતા હું નીકળી જવાનો હતો, એ હું પાસ થઈ ગયો. જેમ કે ગણિત આટલા વર્ષ ગણ્યું નહીં, આઠના ઘડિયાથી ઉભા રહીને ગણવાનું થતું હતું, આ તો એ પિરામિડમાં હું આગળ નીકળી ગયો અને ટોચ ઉપર આવી ગયો, નહીં તો પાછા ફેંકાઈને તળિયે પડ્યા હતા. એટલે જેમ જેમ ઉપર જતા જશો, સમય નીકળતો જશે, એમ તમારી ચોઇસીસ ખૂબ 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 મર્યાદિત થતી જશે. અને અત્યારે તમારી પાસે આખી દુનિયા પડી છે, તમે ફિલ્ડ નક્કી કરો એ થશો. મિત્રો, ખૂબ આગળ જજો, ખૂબ વિચારજો, અને ફરીથી નો ધાયસેલ એને લાઈફમાં કોઈ વખત ભૂલશો નહીં. પોતાની જાતને જાણજો, સમજો અને એની ઈચ્છા પ્રમાણે જજો, અને ખૂબ આગળ વધો એવી શુભકામનાઓ. મારાથી ક્યાંય પણ આપને મદદરૂપ થઈ શકે, હું જ્યાં સુધી જૂનાગઢમાં છું ત્યાં સુધી અવેલેબલ છું, અને બહાર કદાચ ઓનલાઈન આપણે કરી શકીએ તો પણ આઈ વિલ બી ધેર. હું ફરીથી મારા પરમ મિત્ર દિલીપ પાટલિયાનો હું આભાર માનીશ કે એણે મને ભાવદેન કોલેજના આ કાર્યક્રમમાં મને સામેલ થવાની, મને એમણે મને ખાસ રેકમેન્ડ કર્યું અને મને અહીંયા તક આપી. હું ભાવદેન કોલેજના તમામ ટીચર્સને હું વિનંતી કરીશ કે આપણી માટે દેશ બનાવવાનો જે મોકો કહેવાય ને, તમારી પાસે છે. હું ફરીથી કહું છું, દરેક વ્યક્તિ બોર્ડર ઉપર નથી જઈ શકતો, અને દરેક વ્યક્તિ પાકિસ્તાન સામે લડી નથી શકતો, અને દરેક વ્યક્તિ આઈએસ નથી બની શકતો. પણ જ્યાં બેઠા છીએ ત્યાં એક સૈનિક તરીકે ને ત્યાં આઈએસ તરીકેની જેટલી વધારે સેવા આપી શકાય એ આપણે આપીએ, એટલા કમિટમેન્ટને, એટલા જ વધારે ફોર્સ કરીને. એ હું તમામ મિત્રોને હું કહું છું કે આ આપણું યુથ છે, અને આ યુથને આપણે એટલું. ગઈકાલે હું એનસીસીના આપણા કર્નલ છે એમની સાથે હું બેઠો હતો, અને એમની સાથે મેં વાત કરી કે આપણા છોકરાઓને તમે આપણે આર્મીમાં લઈ જઈએ એવું કરીએ, અહીંયાથી તૈયારીઓ કરાવીએ. હું તમામ ટીચર્સને હું વિનંતી કરું છું કે આપણે મેક્સિમમ એક એક ઝુંબેશ જેવું ચલાવીએ કે બાહુદીનમાંથી એક કેવું, કે તમે દિલ્હીની ને કોલેજો જોશો ને તો એ કોલેજને આઈ એમ કે ભાઈ અમે ડેલાઇટ છીએ, તો પછી આ કોલેજના આઈ છીએ અમે, અમે આ કોલેજના, એ આખી લાઈફ સ્ટીફનાઇટ, તો હું સ્ટીફનનો પાસ આઉટ છું. તો બાહુદીન પણ મારી ઈચ્છા છે કે એવું એક ઊભું કરે કે આજથી 10 વર્ષ 15 વર્ષ પછી માની લો કે આર્મીમાં 2 મેજર મળ્યા હોય તો કે ભાઈ હું બાહુદીન આઈ છું, હું બાહુદીનનો છું. કે કોઈ 2 IAS ભેગા થયા હોય તો હું બાહુદીનનો, ભાઈ હું તું બાહુદીનનો એમ. બસ હું કહું છું કે બધા લેવલે ક્લર્ક મૂકો તમે, કે ગવર્મેન્ટ કોલેજમાં ક્લર્ક્સ હોય તો એ કેમ ના વાતો કરતા હોય ભાઈ આપણે બાહુદીન વાળા, અને એવું કેમ ના આવે આજથી 10 વર્ષ પછી એમ કહેતા ભાઈ આખા રાજ્યનું આ શહેરી વિકાસ ખાતું આપણા બાઉદીન વાળા ચલાવે છો ભાઈ, ત્યાં ડેપ્યુટી સેક્રેટરી આપણા જ છે. આવું આપણા શિક્ષકો એક આપણે ફરીથી પ્રયત્ન કરીએ. થેન્ક યુ વેરી મચ, અને ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ સર, ખૂબ 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 આભાર સર. ખરેખર બિલીવ નથી કરી શકાતું કે આપ ક્યાં હતા, અને આપની જે સફર છે ટી ફોર ટાઈડ ત્યાંથી શરૂ કરી, અને એ ટી ને તમે તપસ્યામાં સર ફેરવેલો છે. મનોમન હું મંથન કરતી હતી કે કોઈ મને આવીને જો સર એવું પૂછે ને કે રુદ્રાક્ષ નો સાર કેટલો, તો હું ગર્વથી એવું કહું કે હૃદયથી આપોઆપ સલામ થઈ જાય ને એટલો. ખરેખર સર આપણને જેટલી વખત સાંભળાય એટલા વખત અમે બધા હૃદયથી તમને સલામ કરતા હતા. સર એવું કહી શકાય, વધારે સમય નથી લેતી, કે નબળા મનના માનવી જો આ રસ્તા ઉપરથી કદાચ પસાર થાય ને સાહેબ, તો એ પથ્થર છે ને એની ઠેસ એને લાગે. પણ આપ સાહેબે શું કર્યું, એ પથ્થરને એક પગથિયું બનાવી અને સફળતાઓ તમે હાંસલ કરતા ગયા છો. ખૂબ ખૂબ આપે પ્રયત્ન કર્યો છે સર. સમય આપ પાસે નથી એ હું જાણું છું, એટલે વધારે નથી કહેતી. સાહેબનું પણ મને સૂચન હતું કે બેન વધારે સમય ન લેતા, પણ ફરી ક્યારેક સાહેબ અમે રૂબરૂ આપસીને બોલાવીશું. હવે
હું અમારા જે પાયાના પથ્થર એવા અમારા જે શિક્ષક પ્રોફેસર પ્રિન્સિપાલ અને જે રુદ્રાક્ષનો બીજ વાવનાર છે એવા પ્રેરણા મૂર્તિ અમારા પ્રિન્સિપાલ ડોક્ટર પીવી બારસિયા સાહેબને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ અહોભાવ વ્યક્ત કરશે. ડોક્ટર પીવી બારસિયા સાહેબ. આજે બહુદિન કોલેજમાં થોડો ટેકનિકલ પ્રશ્ન છે વાઈફાઈ નો, એટલે અમે મોબાઈલ થી જોડાયેલા છીએ. મારે બોલવાનું. નમસ્તે સુમેરા સાહેબ, એટલો બધો એપ્રિશિએટ તમારાથી છું, એટલો બધો અહોભાવ છે મને. અમે આ રુદ્રાક્ષ નો કાર્યક્રમ ચાલુ કર્યો, આજે એમ થાય કે ખરી રીતે અમે યથાર્થ છીએ. એક ટી નામનો કેપિટલ નહીં, એટલે અહીંયા હોય એક માણસ અને ત્યાંથી ઉભો થઈને, તમારું મ્યુટ કરના, ત્યાંથી ઉભો થઈ આ જગ્યાએ પહોંચી શકે, આ ઇમ્પોસિબલ વસ્તુ કેવી શક્ય બને છે. આનાથી મોટું મોટિવેશન કોઈ ન હોય. અશક્ય સાહેબ છેલ્લે વાત કરી, કોઈ અશક્ય વસ્તુ છે જ નહીં, પણ એમ કહીએ બધું સંભવિત છે. એ આ જે તમારી લાઈફ યાત્રા જોઈ અને સાહેબ બહુ સરસ વાત કરી, પિરામિડ નું એક્ઝામ્પલ આપીને ધીમે 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 ક્યાં જઈ શકાય છે. વ્યવહારની અંદર જે માણસ યાત્રા કરીને આવ્યો છે, સામો મળે છે, ક્યાંક જવું છે, પણ સામો મળેલો માણસ જે કે ને કે આગળ રસ્તો કેવો અને કેટલો છે, એ વાત સાચી. મોટિવેશન આપવા માટે મોટા મોટા પુસ્તકો, મોટા મોટા પ્રવચનો આ બહુ કામમાં નથી આવતું, પણ થોડું કેવું આ અનુભવનું જે જ્ઞાન છે ખરેખર અદ્ભુત વસ્તુ છે. આના માટે હું હૃદયથી સાહેબનો, સુમેરા સાહેબનો તો આભાર માનું જ છું. સાથે સાથે આ સંકલન કર્યું અમારા કાટલિયા સાહેબ, આજે માંડવી કચ્છ કોલેજની અંદર અધ્યાપક છે, અમારે ત્યાં જ હતા, અને એક મુકેશભાઈ મહેતા કરીને એક બિલ્ડર છે જુનાગઢમાં, એમણે મને પરમ દિવસે, મેં એમને કીધું એમની પાસે કોઠાસૂદની ઘણી બાબતો છે, વાતો છે, હું કહું આવો અમારા રુદ્રાક્ષ થાવ, તો કે હું હું સાહેબ, તમે સુમેરા સાહેબ વિશે જાણો છો? હું કહું આમ તો જાણું છું ઘણું બધું, પણ કાટલિયા સાહેબ પાસેથી ઘણી બધી વાતો સાંભળી હતી. પણ આટલા સક્સેસ માણસ અને આ રીતના અદ્ભુત વાત છે આ, આનાથી મોટી IAS ઓફિસર, આનાથી અદ્ભુત ના, આનાથી ઉત્તમ, આનાથી સફળ સક્સેસ સ્ટોરી બીજી ના હોઈ શકે. એટલે ખૂબ થેન્ક્સફુલ છું, મારું હૃદય અત્યારે મારા વિદ્યાર્થીઓ માટે એટલું બધું પુલકિત થયેલું છે, કારણ કે અમારા આ રુદ્રાક્ષો છે બધા ગામડાના રૂરલ જગ્યામાંથી આવે છે, બધાની અંદર સ્વપ્નઓ છે, બધાને સાકાર થવું છે. હું એમને કહેતો હોય કે અંદર તમારી દરેક દુનિયાના દરેક પથ્થરની અંદર એક મૂર્તિ છુપાયેલી છે, બસ વધારાનું આવરણ છે, આપણે હડસેલી મૂકવાનું છે, ધક્કો મારી દેવાનો છે. અને સાહેબે બહુ સરસ વાત કરી છે કે અત્યારે તો આ બધું ટેકનોલોજી એટલી બધી સરસ છે કે IAS ની તૈયારી આપણે ઘરે બેઠા બેઠા બહુ સરસ કરી શકીએ એમ છે. સાહેબે જયારે કરી વાત, દિલ્હી જતા હશે સાહેબ, વિચાર કલ્પના કરો, ત્યારે થોડા સાહેબ IAS ઓફિસર હતા, ત્યારે આ સુમેરા સાહેબ આવડું મોટું નામ થોડું હતું, ત્યારે વિદ્યાર્થી હતા, એ ગયા હશે એટલે એને ઘણું બધું ફીલ કરવું પડ્યું હશે. આર્થિકતાનો પ્રશ્ન હોય, રહેવાનો હોય, સાહેબે કીધું 20,000 નો ખર્ચો થતો એ સમય, આ સાહેબ ફેસ કરી કરે. અને જોવાની સાહેબ પાસે વાત એ છે કે સાહેબે ઇન્ટરફિયર બહુ, પોતાની અંદર ઇન્ટરપ્રિટેશન બહુ કર્યું, સાહેબે પોતાની જાતને ઓળખી, હું શું ન કરી શકું, એને ચેલેન્જ આપી છે. બહુ એક અદ્ભુત વાત કરી સાહેબે કે ગુડ મોર્નિંગ આપણને જોઈન કરે અને આપણું મૂલ્ય, આપણું વેલ્યુ હોવી જોઈએ. સાહેબે એટલી ફિલોસોફિકલ વાત કરી, માણસ જન્મે છે મરે છે, જન્મે ત્યારે પેંડા ખાઈને, મરે ત્યારે લાડવા ખાય છે. આનાથી હું કંઈક વિશેષ છું, આવું સ્વમાન લઈને માણસ ઉભો થાય તો એક માણસ કાળા માથાનો માનવી શું ના કરી શકે. એની સરસ મજાનું ઉદાહરણ આજે સુમેરા સાહેબે એના કિંમતી સમય કાઢીને, મને ખબર છે અમારો જે કાર્યક્રમ હોય આરથી એક, એના સમયે સાહેબને કોન્ફરન્સ આવી, વિડીયો કોન્ફરન્સ, અને COVID-19 ને લઈને હતું, સાહેબને જોડાવવું પડે એમ જ હતું. કાર્યક્રમમાં સાહેબે કીધું ચોક્કસ હું આવું છું, અને 1:30 વાગે આવું, સાહેબ 1:30 વાગે, અને મને ખબર છે જયારે કાર્યક્રમ ચાલુ હતો ત્યારે પણ સાહેબને, અત્યારે હાલમાં પણ સાહેબનો સમય બહુ નથી લેતા, હાલમાં પણ સાહેબની એક મીટિંગ
हेलो आमा फोन आयो हां जी सर આલ્બર્ટ આઇન્સ્ટાઈને ખૂબ સરસ કહ્યું છે કે જગત છે ને એ એક બાઇસિકલ જેવું છે, જેનો બેલેન્સ જાળવવા માટે છે ને સર આપણે સતત ગતિ કરવી પડે છે, અને એવું ગતિશીલ જીવન પ્રેરણાસભર આપે સરસ અમારી સામે રજૂ કર્યું છે. અને ઇમ્પોસિબલ ડિક્શનરી તો આપણે યુઝ કરતા હતા, પણ એવું લાગે છે સાહેબ કે તમારી ડિક્શનરીમાં ઇમ્પોસિબલ શબ્દ કદાચ નહીં હોય, અને એ શબ્દ અમારી ડિક્શનરીમાંથી પણ અમે કાઢવા માટે પ્રયત્ન કરીએ છીએ. ઓકે, અંતિમ ચરણ એટલે આપણી આભાર વિધિ, અને એ માટે હું અમારા તત્વજ્ઞાન વિષયના પ્રોફેસર ડોક્ટર કાચા સાહેબને નમ્ર વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરશે. નમસ્કાર, મારો અવાજ આવે છે? સૌ પ્રથમ તો માનનીય પ્રિન્સિપાલ ડોક્ટર બી ભારતીય સાહેબ, માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી સુમેરા સાહેબ, અને ડોક્ટર ભાવનાબેન ઘુમ્મર, અને અપ્રત્યક્ષ રહેલા અમારા શ્રોતા મિત્રો, હું અત્યારથી પહેલાં તો આપણા મહાનગરપાલિકા જૂનાગઢના માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી સુમેરા સાહેબનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે સાહેબ આપ આવ્યા અને આપે આપે પાયાથી લઈ અને અત્યાર સુધી આપણે જે પિરામિડનો એક સંઘર્ષ કર્યો છે એ સંઘર્ષની કથા અમારા વિદ્યાર્થીઓને કીધી, અને અમારા વિદ્યાર્થીઓમાંથી પ્રેરણા લઈ અને આગળ જીવનમાં આગળ આવી શકે બહુ કપરી પરિસ્થિતિમાંથી એ સંઘર્ષ કરતા હોય છે, તો આપ એના માટે પ્રેરણા સ્ત્રોત બનો છો. અને સાહેબ આપે જે કીધું ને એ એમના માટે એક એક ફૂટિંગનું કામ કરે છે, જુસ્સો એમનામાં પૂરે છે. તો સાહેબ આપ અમારા પરિવારમાં અમારા એક કાર્યક્રમમાં આવ્યા અને આપ સહભાગી થઈને આપનો કિંમતી સમય કાઢી, તો હું તમારો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને સર આ જ રીતે તમે અમારા કાર્યક્રમમાં આવતા રહેજો, અને જ્યારે ઓનલાઈનમાંથી ઓફલાઈન શરૂ થશે ત્યારે પણ સાહેબ આપ અમે આપને બોલાવશું અને આપ અમારા કોલેજમાં સહભાગી બનજો. સાથે સાથે હું અમારા માનનીય પ્રિન્સિપાલ ડોક્ટર બી ભારતીય સાહેબનો પણ આભાર માનું છું, સાથે સાથે આ કાર્યક્રમનો સુચારુ સંચાલન કરનાર ડોક્ટર ભાવનાબેન ઘુમ્મરનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, સાથે સાથે રુદ્રાક્ષની સમિતિ અને તમામ કોલેજ પરિવાર તથા જે સુજ્ઞ શ્રોતાજનો અમને આ આભાસી પટેલના માધ્યમથી સાંભળી રહ્યા છે તે બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, અને ફરી પાછું ભાવનાબેનને સંચાલન. થેન્ક યુ સર. અહીંયા આપણે આજે રુદ્રાક્ષ 5 નો કાર્યક્રમ છે એ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.